ग्लास जग तो सौ वस्तु शू
तो एमां राइट करीशुं। सौथी ओछो प्रवाही छे एमां शके तो के पंचमढ़ीमां, तो एमां रोंग करीशुं। बराबर, त्यार पछी ઈટલી, કપ્રકાભી અને ચમચી। તો સૌથી મોટી વસ્તુ શું છે? તો કે ઈટલી। તો એમાં જ વધારે પ્રવાહી સમાવી શકે, તો એમાં રાઈટ કર્યું। ત્યાર પછી આ બંનેમાંથી શેમાં ઓછું પ્રવાહી સમાવી શકે? તો ચમચીમાં, તો એમાં આપણે કરીશું રોંગ। ત્યાર પછી પાણીનો કેન, બેરલ અને પાણીની બોટલ, તો આ ત્રણેયમાંથી મોટી વસ્તુ કઈ છે? તો કે બેરલ। તો એમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકે। બરાબર, તેમાં રાઈટ કર્યું। સૌથી ઓછું પ્રવાહી તેમાં સમાવી શકે? તો કે પાણીની બોટલ, તો એમાં રોંગ કરીશું। આ ખાનું છે ખાલી રહેશે। ત્યાર પછી તપેલી, વાટકી અને રકાબી, બરાબર, જેને ડીશ કહે। તો સૌથી મોટી વસ્તુ શું છે? તો કે તપેલી। તો એમાં વધુ પ્રવાહી સમાવી શકે? તો એમાં રાઈટ કરીશું। સૌથી ઓછું પ્રવાહી તેમાં સમાવી શકે? ડીશ જે છે રકાબી, બરાબર, તેમાં સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે, તો એમાં આપણે કરીશું રોંગ। તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો 75 અને 76 પેજ પૂર્ણ કરવાનું છે, તેમજ પાકું કરવાનું છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું। થેન્ક યુ।